એકચ્યુઅલી આખા ગુજરાતનો પહેલો એગ્રો ટુરિઝમ પ્રોજેક્ટ છે. મને હંમેશા શહેરમાં રહીને એમ થતું કે મારા નાનપણમાં મારા મોસાળજીને મેં જે ગામડું એન્જોય કર્યું છે એ હું મારા છોકરાઓને ક્યારે બતાવીશ. પણ મને આજે ખૂબ આનંદ છે. 15 વીઘાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્લાસ્ટિકની એક ચેર પણ અમે રાખતા નથી. પ્લાસ્ટિક ફ્રી, ઇકો ફ્રેન્ડલી છે. તમામ લોકોને ગામડું કે વતન ખૂબ જ વાલું હોય છે. પોતાના સપનાઓ સાકાર કરવા માટે અહીંયાના હારસમાં ગામડાને છોડીને શહેર કે વિદેશમાં જતા હોય છે. ત્યાં પણ ગામડાની યાદો તેને હંમેશા આવતી હોય છે. જ્યાં બાળપણના અમૂલ્ય દિવસો પસાર કર્યા છે તે અમૂલ્ય યાદો તેને હંમેશા સતાવતી રહે છે. ગામડાના બાળપણના મિત્રો, શેરી, મહોલ્લો, શોખ, ગામનું મંદિર, શાળા, શાળાનું મેદાન, વડીલો, ગામનો ઝાપો વગેરે અમૂલ્ય યાદો આપણા મનમાં નાજુકાઈથી કોતરાઈ ગયેલ હોય છે, જે અસ્મરણીય હોય છે. આ તમામ યાદોને હું આપને ફરીથી જીવિત કરીશ. તો આ વિડીયોમાં જોડાયેલા રહો. કેમ છો મારવાલા મિત્રો? હું સંજય દવે ગુજ્જુ સંજયમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. આજના વ્લોગમાં મિત્રો હું તમને એક એવા ટાઈમ ટ્રાવેલ મશીનની સફર કરાવવાનો છું જેની મદદથી તમે તમારા બાળપણમાં પાછા જઈ શકશો. તમે સાંભળીને માથું ખંજવાડશો કે આવું આપણે અવારનવાર મૂવીમાં જોયું છે અને સાંભળ્યું છે, પરંતુ આ વ્લોગમાં હું તમને રિયલ વર્ચ્યુઅલ સફર કરાવીશ. તો તમામ વિગતો વિશે જાણવા માટે આ વ્લોગમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો. તો ગુજ્જુ સંજય ઇઝ ઓન. સફરની શરૂઆત ટ્રેડિશનલ વેલકમથી કરવામાં આવે છે. આવો, નમસ્તે. શું નામ છે તમારું? આપણે કોને આમાં ગ્રુપ લીડર બનાવ્યું છે? ગ્રુપ લીડર છે મોસમી. દરેક ચીજ અહીંયા તમને નેચરલ જોવા મળે. ઓઇલ પેન્ટ અહીંયા હોત બરાબર તો 5 વર્ષ ચાલે, પણ અહીંયા અમે ગેરું જ લગાવેલો છે. કારણ કે ગેરું જ કુદરતમાંથી મળે છે, ઓઇલ પેન્ટ નહીં. સ્ટ્રક્ચરમાં પણ તમને વાંસ અને એ દોરી જોવા મળશે. કોઈ લોખંડ, બીજી કોઈ વસ્તુ અમારી પાસે 15 વીઘાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્લાસ્ટિકની એક ચેર પણ અમે રાખતા નથી. પ્લાસ્ટિક ફ્રી, ઇકો ફ્રેન્ડલી છે આપણી 15 વીઘાની સાઈડ છે. અમે સ્વાગત કરીએ. એક્ટિવિટીની વાત કરીએ તો બળદગાડાની સવારી, રેઇન ડાન્સ, રૂરલ એક્ટિવિટીમાં ઘંટલો, રવૈયો, ખાંડણીઓ વગેરે જોવા મળશે. ફાર્મ ટૂરની અંદર ખેતીવાડીમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ ઓજારો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. એડવેન્ચરસ ઝોનમાં ઝૂલતો પુલ, ટાયરની ફ્રેમ, પડલાની વડવાઈના હિંચકા વગેરે.
750થી વધારે ચંદનના ઝાડની વચ્ચે આવેલ છે રિલેક્સેશન ઝોન અને હિચકા. ભોજનની વાત કરીએ તો સવારે ચા નાસ્તો, સાંજના ચા નાસ્તો, મકાઈ ખાઈ લઈએ આપણે ફટાફટ. વેદ શું કરે છે જો? વેદ મોબાઈલ રમે. બપોરે તમને દેશી ચૂલા પર બનેલું કાઠિયાવાડી ભોજન અનલિમિટેડ પીરસવામાં આવે છે. ખાસ અહીંના ભોજનની વાત એ છે કે ભોજન બનાવવા માટે નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને દેશી સ્ટાઇલથી બનાવવામાં આવે છે. જ્યારે પણ મિત્રો તમે અહીંયા ગ્રામ યાત્રામાં આવો છો તો અહીંયા ખાસ વાત એ છે કે ઘણી બધી વસ્તુઓ એવી છે જે કુદરતી બનાવટની છે. જેમ કે તમે આ જે લોટો જોઈ રહ્યા છો તે માટીનો છે, અહીંયા આ ગોળો માટીનો છે, આ ગ્લાસ પાણીનો પણ માટીનો છે, ચામાં પણ ચા પણ તમને માટીના કપમાં પીવાનો અહીંયા એક આનંદ આવશે. ગ્રામ યાત્રાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ભૂંગા બનાવવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સત બનાવવા માટે બાજરીની કડબ અને વનસ્પતિના અવશેષો, લીપણ માટે ગાયનો સાણ અને કલર માટે ગીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગેમો રમતા તમે પોતાને રોકી શકશો નહીં, જેમાં લખોટી, ભમરડો, રસાખેંચ, કોથળા દોડ, મટુકી દોડ, તીરંદાજી, ત્રિપગી દોડ, તમામ એક્ટિવિટી મેનેજમેન્ટ દ્વારા નક્કી કરેલ નિયત સમયે કરાવવામાં આવે છે. આ એક્ટિવિટીમાં મેનેજમેન્ટ દ્વારા વધઘટ પણ થતી રહે છે, જેનો ખ્યાલ રાખવો. જો ટાઈમિંગની વાત કરીએ તો 1 ઓગસ્ટથી 27 ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના એન્ડ સુધી ફૂલ ડે ટાઈમિંગ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી, હાફ ડે ટાઈમિંગ બપોરના 1 થી સાંજના 6 વાગ્યા સુધી. 1 માર્ચથી સમરના કારણે ગરમી હોય છે તો અહીંયા ટાઈમિંગ ઇવનિંગમાં 3 થી લઈને સાંજના 7:30 સુધી રાખવામાં આવે છે. આ તમામ ટાઈમિંગમાં સિઝનને અનુરૂપ મેનેજમેન્ટ દ્વારા ફેરફાર થતો રહે છે, તો અહીંયા તમે મેનેજમેન્ટનો કોન્ટેક્ટ કરી શકો છો, વિગત તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ સિવાય બુકિંગ માટેની જે પણ પ્રાઇસ છે તેની વિગત પણ તમે ફોન ઉપર જાણી શકો છો. હવે મિત્રો વાત કરી લઈએ ગ્રામ યાત્રાના બુકિંગની. બુકિંગ માટે સાંજના 7 થી લઈને 10 વાગ્યા સુધી તમે હેલ્પલાઈન નંબર પર ફોન કરીને બુકિંગ કરાવી શકો છો. આ ટાઈમિંગ સ્લોટ સિવાય ફોન કરશો તો લાગશે નહીં, જેની ખાસ નોંધ લેવી. બુકિંગ માટે અને ઇન્ક્વાયરી માટેના નંબરો અલગ અલગ છે, જેની વિગત તમને સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો ગ્રામ યાત્રાના લોકેશન વિશે વાત કરીએ તો ફરિયાદકાની બાજુમાં આવેલ છે સોડવદરા ગામ, ભાવનગરથી 15 કિલોમીટર, સિદ્ધસરથી 7 કિલોમીટર. મેપની લિંક અને એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો
હવે મિત્રો સમય છે પબ્લિક ઓપિનિયનનો, તો અત્યારે આપણી સાથે ભાવનગરના પ્રસિદ્ધ ડોક્ટર જે યુરોલોજિસ્ટ છે સમીરભાઈ જોશી, અને આપનું નામ સર? હિમાચલ મહેતા. હિમાચલભાઈ મહેતા. તેઓ અહીંયા જે ગ્રામ યાત્રા છે, મેં તમને આગળ એક કોયડો આપ્યો હતો કે હું તમને ટાઈમ ટ્રાવેલ કરાવીશ, મતલબ કે તમને તમારા બાળપણમાં લઈ જઈશ. તો અહીંયા તમે આવશો તો તમે તમારી જે બાળપણની રમતો ભૂલી ગયા છો તે તાજી થશે. તો અહીંયા જે ગ્રામ યાત્રા છે તેમનું ઓપિનિયન આપશે, તો સર જણાવો તમારું જે પણ અહીંનો એક્સપિરિયન્સ છે તે. આજે સવારથી જ અમે અહીંયા ગ્રામ યાત્રાની મુલાકાતે હતા અને ખૂબ ખૂબ મજા આવી. જે અમને સમીર સાહેબ અહીંયા જે રેફરન્સ આપીને અહીંયા લઈ આવ્યા એમનો પણ હું આજે આભાર માનું છું, અને ગ્રામ યાત્રા ટીમનો એટલે આભાર માનીશ, કારણ કે એમણે જે આઉટ ઓફ બ્લુ, આઉટ ઓફ બોક્સ જઈને જે વિચાર્યું છે, અને જે વસ્તુ તીર કામઠા છે, ભાલા છે, જે ડિસ્ક ફેક છે, આપણે જે નાનપણમાં અરે ચોપાટ જે અમે નાના હતા ત્યારે રમતા હતા, એ બધી જ કોથળામાં દોડવાનું સાહેબ, એ આજે બધું વિસરાઈ ગયું છે. કુદરતના સાનિધ્યમાં જવાનું ઓછું થઈ ગયું છે, અને એ સમયે આ જે ભાવનગરને હું તો કહીશ એક અમૂલ્ય ભેટ આપેલી છે, અને ભાવનગર જ નહીં પણ પૂરા ગુજરાત અને ભારત. અને જ્યારે આપણે આજે ટુરિઝમની ખૂબ જ વાત કરીએ છીએ ત્યારે હું એવું માનું છું કે ઇન્ટરનેશનલ હબ પણ આ થઈ શકે છે, અને માટે જ આમાં ઘણા બધા યુનો એ લોકો હજી આને ડેવલપ કરી જ રહ્યા છે અને ખૂબ ડેવલપ કરે એ મારી અંતરથી શુભકામનાઓ છે. થેન્ક યુ. મને હંમેશા શહેરમાં રહીને એમ થતું કે મારા નાનપણમાં મારા મોસાળજીને મેં જે ગામડું એન્જોય કર્યું છે એ હું મારા છોકરાઓને ક્યારે બતાવીશ. પણ મને આજે ખૂબ આનંદ છે કે અડધો દિવસ એક દિવસના ગાળામાં જાણે ગાગરમાં સાગર એની જેમ ખરેખર આપણું ગામડું શું છે એનો અનુભવ જો કરવો હોય તો આ ગ્રામ યાત્રાની મુલાકાતે સૌને આવવા માટે હું ભલામણ કરું છું. અને અહીંની જે ટીમે એક એક છોડ, એક એક જગ્યા, કોને ઓર્ગેનિક ખેતી કહેવાય, કોણ ઓર્ગેનિક ફળ કહેવાય, ફૂલછોડ કે એની જે પ્રત્યક્ષ અમને જે સમજાવટ અમને આપી છે, જેમ અમને કીધું એમ ખરેખર હું તો ટાઈમ ટ્રાવેલ મારા નાનપણમાં હું પહોંચી ગયો હતો. અને હું પોતે તો અહીંયા વારંવાર આવવા માગું જ છું, ક્યારેક દિવસે, ક્યારેક પૂનમની રાત્રે. પણ જે જે લોકોને શહેરની ભીડનો થોડો પણ કંટાળો આવતો હોય, સિમેન્ટ કોન્ક્રીટ સ્ટ્રક્ચરનો થોડો પણ કંટાળો આવતો હોય, એના માટે તો આ એક યાત્રા વન ડે પિકનિક જેવું થઈ જાય એવું છે. સૌને ભલામણ કરું છું અને ગ્રામની ટીમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સર. થેન્ક યુ. તો તમે મિત્રો જ્યારે પણ ગ્રામયાત્રા આવો છો તો આ સોયાબીનનો મુખવાસ છે. આની સ્પેશિયાલિટી ખાસ એ છે કે આ એકદમ નૈસર્ગિક, તમે તેને ઓર્ગેનિક કહી શકો છો, અને તે તમારા જે કહેવાય છે ને કે સેહત માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને પ્રોટીન યુક્ત છે બરોબર? અમને જરાક આપણે અમને લઈએ અને પ્રોટીન યુક્ત ખોરાક છે તો આપણે સેહત ને પણ થોડું ઇમ્પ્રુવ કરવું ખૂબ જ જરૂરી છે. તો આ હતો મિત્રો આપણો ગ્રામ યાત્રાનો વ્લોગ. મને આશા છે કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. આ ગ્રામ યાત્રામાં દોરા તમે જોઈ શકો છો ફ્રીડમ લાઈફ એન્જોય કરવા માટે અહીંયા આવી છે. તો તમારો અનુભવ કેવો રહ્યો ગ્રામ યાત્રાનો? ખૂબ સારો. આપ જણાવો તમારો અનુભવ કેવો રહ્યો ગ્રામ યાત્રાનો? ના, અહીંયા વારંવાર આવવા જેવું છે. પૂરો આનંદ ગામડાનો મળે છે અને વધારે ખુશી એટલે થઈ કે આને પૂરો આનંદ મળે. સરસ. હા હા. અને બાળકોને લઈને આવીએ તો સારું રહે. તો અહીંયા મિત્રો જે ઘણા જ બધા પ્રોજેક્ટ અને કોન્સેપ્ટ અંડર કન્સ્ટ્રક્શન છે, ધીરે ધીરે તેઓ ખૂબ જ રીતે સારી રીતે વર્કમાં આવી જશે. તો તમે અહીંયા જરૂર આવી શકો છો. આ જે લોકેશન છે તેની લિંક મેપની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે આરામથી ત્યાં આવવાનું લોકેશન જોઈ શકો છો. અને બાકી મિત્રો આમની જે કાંઈ ટિકિટ છે, જે પણ કાંઈ તમારી ક્વેરી છે, ટિકિટ હું એટલા માટે રિવીલ નથી કરતો કારણ કે ઇન ફ્યુચર્સ આ જે ટિકિટ છે તેમાં વધારો ઘટાડો થતો રહેતો હોય છે. તો વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપેલ છે. સ્ક્રીન ઉપર પણ અહીંયા જે ગ્રામ યાત્રાના મેનેજમેન્ટ છે તેમનો પણ કોન્ટેક્ટ આપી દઈશ, તો તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને એક વખત અવશ્ય ગ્રામ યાત્રાની તમે મુલાકાત લો, તમે જ્યારે પણ અહીંયા મુલાકાત લો છો તો તમારો જે પણ રહેશે એક્સપિરિયન્સ તે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. તો બસ આ બ્લોગમાં એટલું જ. ફરી મળશું આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.